नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे विज्ञान में प्रकरण नंबर एक आपणी आसपासमां द्रव्य एना विषय अभ्यास करीशुं। खास हाल में तमने बधाने ख्याल छे के आज रोगचाळो फाटी निकळ्यो छे, बराबर। कोरोनानी महामारी चाली रही छे त्यारे आपणे बधा घरे बेसीने शांतिथी अभ्यासक्रम आपणो चालू रही शके ए हेतु सर આ વિડિયો લેક્ચરનું આયોજન કરેલું છે। તો આપ શાંતિથી અને વ્યવસ્થિત રીતે આ વિડિયો લેક્ચર જોજો, એમાં જરૂરી લાગે તે બધી માહિતીઓની તમે નોંધ કરજો અને છેલ્લે જે લેશન આપવામાં આવે તે વ્યવસ્થિત લેશન કરવાનું રહેશે। તો શરૂઆત કરીએ આપણે, તો પાઠના નામ પરથી જ ખ્યાલ આવે કે આપણી આસપાસમાં દ્રવ્ય એટલે શું। તો આપણે એટલે ખ્યાલ આવે છે આસપાસ, તો આપણે સૌ પ્રથમ એવો ખ્યાલ આવે કે રૂમમાં બેઠા હોય તો કે આપણી આસપાસ શું, બેન્ચ, ખુરશી, બ્લેકબોર્ડ, શિક્ષક, બારી બારણા, આ બધું જ આપણે આપણી આસપાસ સમજતા હોય। પણ આ પાઠની અંદર આસપાસનો અર્થ સમજશું હોલ યુનિવર્સ, સમગ્ર બ્રહ્માંડ એ આપણી આસપાસ છે, બરાબર, ચારે તરફ। તો આસપાસનો ખ્યાલ આવી ગયો, દ્રવ્ય એટલે શું આ આપણા મનમાં ખ્યાલ આવે। તો વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એટલે એવું કીધું કે બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ એ દ્રવ્યની બનેલી છે। કોઈ પણ વસ્તુ તમે લઈ લો, તમારી આસપાસ જોવા મળતી દરેકે દરેક વસ્તુ એ દ્રવ્યની બનેલી હોય છે। ઉદાહરણ તરીકે મેં પહેલા જ કીધું કે તમે આસપાસ નજર જ્યાં ક્યાં કરો, ભૂમિ, પ્રકાશ, હવા, પાણી, બધું જ દ્રવ્યનું બનેલું છે, બરાબર। તો વૈજ્ઞાનિકોના મતે દ્રવ્ય એટલે શું, આપણે સમજી ગયા કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે નરી આંખે જોઈ શકાય તે દ્રવ્યની બનેલી હોય છે। પણ એ શબ્દને વ્યાખ્યાયિત સ્વરૂપમાં આપણે જો જાણવો હોય તો દ્રવ્ય એટલે શું, ખાસ સમજીએ આ શબ્દ દ્રવ્ય એટલે શું। તો વ્યાખ્યાયિત સ્વરૂપે એટલે કહી શકાય કે કોઈ પણ વસ્તુ જે ચોક્કસ દળ ધરાવે છે અને ચોક્કસ જગ્યા રોકે છે એટલે કે કદ ધરાવે છે એને આપણે દ્રવ્ય કહીશું। વ્યાખ્યા નોંધ જો, સાથે સાથે તમે પણ પોતાની બુકની અંદર એક નોંધ લખતા જજો કે દ્રવ્ય એટલે શું, કે કોઈ પદાર્થ કે જે ચોક્કસ દળ ધરાવે છે તથા કદ ધરાવે છે। કદ ધરાવે એટલે શું, કે ચોક્કસ જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે। તો આપણે સમજાવીએ કે દ્રવ્ય એટલે શું, કે કોઈ પદાર્થ કે જે ચોક્કસ દળ ધરાવે છે તથા ચોક્કસ કદ એટલે કે જગ્યા રોકે તેને આપણે દ્રવ્ય કહી શકીએ। ઉદાહરણ તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ તો કોઈ પણ તમને બધા સુધારણ ખ્યાલ હશે કે હવા, પાણી, આજુબાજુ કોઈ પણ વસ્તુ તમે લઈ લો, ખુરશી, ટેબલ વગેરે, આ બધા જ દ્રવ્યના બનેલા હોય છે, બરાબર। પણ વ્યાખ્યામાં તમે જોશો તો બે શબ્દ આવે છે, દળ અને કદ। તો આ બે શબ્દ આપણા માટે થોડા નવા છે, આમ વ્યવહારમાં આપણે ઘણી વાર ઉપયોગમાં લીધેલા છે કે દળ અને કદ એટલે શું। તો કે ભાઈ દળ એટલે શું, તો સામાન્ય તો એવો ખ્યાલ આવે પેલા કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ અને એને આપણે માપ મપાવીએ છીએ, બરાબર, કિલોગ્રામ, ગ્રામમાં, ટનમાં, તો એને આપણે દળ કહીએ છીએ। પણ ખરેખર દળ એટલે શું, તો વિજ્ઞાનની ભાષામાં દળ શબ્દ આપણે સમજીએ કે દળ એટલે શું, તો કે ભાઈ પદાર્થ માં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે। શું, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે। આપણે ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ લઈ લીધું તમે કે આ ડસ્ટર છે, તો ડસ્ટરમાં તમને ખ્યાલ હશે કે લાકડામાં પડેલું હોય તો એની અંદર લાકડાના અસંખ્ય નાના 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 દ્રવ્યોનો એક જથ્થો ભેગો થઈને ડસ્ટર બને છે। આ ડસ્ટરને એક
એટલે કે આ બધી
બધી વસ્તુ એ દ્રવ્યની બની છે ભૌતિક ગુણધર્મોને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે દ્રવ્યના બીજા ત્રણ પ્રકાર પડે છે તત્વ મિશ્રણ અને સંયોજન પણ આ પાઠની અંદર આપણે મુખ્યત્વે દ્રવ્યનું ભૌતિક ગુણધર્મ અથવા તો ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ છે એ શીખવાનું છે બરાબર તો ખાસ પરિવાર રજૂ કરી લઈએ રિવિઝન કરી લઈએ આગળ શું ભણ્યા પહેલા સૌપ્રથમ ભણ્યા દ્રવ્ય એટલે શું દ્રવ્ય કોને કહેવાય ત્યારબાદ દળ અને કર એ બે શબ્દથી પરિચિત થયા ત્યારબાદ દ્રવ્યનું વર્ગ પંચતત્વને આધારે પ્રાચીન સમયના ભારત અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ વર્ગીકરણ કર્યું હતું કે દ્રવ્ય પંચતત્વનું બનેલું હોય છે તો પંચતત્વ છે હવા પાણી જમીન અગ્નિ અને આકાશ બધું જ દ્રવ્યનું બનેલું છે ત્યારબાદ દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે થાય ભૌતિક ગુણધર્મને આધારે અને રાસાયણિક ગુણધર્મને આધારે ભૌતિક ગુણધર્મને આધારે ના ત્રણ પ્રકાર પડે છે ઘન પ્રવાહી વાયુ અને રાસાયણિક ગુણધર્મને આધારે બીજા ત્રણ પ્રકાર પડે છે તત્વ મિશ્રણ અને સંયોજન તો આ હતી પ્રસ્તાવનાની વાત કે આ પાઠની અંદર આપણે દ્રવ્ય વિશે ભણશું હાલ પ્રસ્તાવના બાદ આપણે મુદ્દો 1.1 અભ્યાસ કરશો દ્રવ્યનો સ્વભાવ અને ત્યારબાદ
એની અંદર ખાંડ અથવા તો મીઠું ઓગાળવું છે. જો અહીં આની અંદર હું મીઠું ઓગાળું છું, મીઠું સંપૂર્ણ ઓગળી જાય પછી તમારે ફરીવાર અભ્યાસ કરવાનો છે બીકરનો, કે જે પહેલા સ્તર હતું એ સ્તરમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં. તમે જોશો કે બીકરમાં જે પહેલા પાણીનું સ્તર હતું, મીઠું ઉમેર્યા પછી પણ તે પાણીનું સ્તર એનું એ જ છે, બરાબર. સ્તરમાં કોઈ ફેરફાર થયો નથી. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો, કે ઘરે પારદર્શક કાચનો ગ્લાસ હોય તો એ લઈ અને એની અંદર પાણી ભરવાનું છે અને ત્યારબાદ પાણીના સ્તર પર રંગીન પેન અથવા તો કેચ પેનથી પહેલા સ્તરને નિશાન કરી દેવાનું છે અને ત્યારબાદ એની અંદર મીઠું ઉમેરવાનું છે, મીઠું હલાવી નાખવાનું અને ત્યારબાદ ફરીવાર તમે એ કાચના ગ્લાસમાં અવલોકન કરશો તો જણાશે કે પાણીના સ્તરમાં કોઈ જ ફેરફાર થશે નહીં. તો આના ઉપરથી આપણે શું ખ્યાલ આવે? જો આપણે પ્રોબ્લેમ શા માટે શીખ્યા હતા કે આ બે વિચારધારામાંથી કઈ વિચારધારા સાચી છે, બરાબર, એ શીખવા માટે આપણે આ પ્રયોગ કર્યો હતો. તો એના ઉપરથી એવું અવલોકન મળ્યું કે દ્રવ્ય છે, અહીંયા મીઠું છે એ ખાસ દ્રવ્ય છે, તો મીઠાના કણ એ નાના નાના રેતીના કણની જેમ હશે, જેથી પાણીના નાના નાના કણ વચ્ચે ગોઠવાઈ જાય છે, બરાબર. જો લાકડાના ટુકડાની માફક સળંગ હોત તો પાણીના નાના નાના કણ વચ્ચે એ ગોઠવાઈ શકત નહીં. એટલે પ્રવૃત્તિ ઉપરથી ખ્યાલ આવી ગયો કે દ્રવ્ય એ રેતીના કણની જેમ નાના નાના કણોમાં બનેલો હોય છે, બરાબર. તો આ દ્રવ્યના સ્વભાવ વિશે આપણે ખ્યાલ આવી ગયો કે દ્રવ્ય એ રેતીના કણની જેમ નાના નાના સૂક્ષ્મ કણોનો બનેલો હોય છે, બરાબર. તો આજે એટલે સુધી રાખીએ છીએ. આજના દરેક મુદ્દાઓને ખાસ નોંધ બનાવી લેજો અને એમાં કઈ ના સમજાતું હોય તો એ તમે જે આપણે એક નંબર આપો છો એના ઉપર તમે મોકલી શકો છો તમારા પ્રશ્નો, બરાબર. અને લેખિતમાં પણ તમે આ નંબર ઉપર કોઈ માહિતી પૂછી શકો છો, મેળવી શકો છો. વસ્તુ